મિત્રો, મારી YouTube ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આપણે ઘણા સમયથી બેલીફના રિઝલ્ટની જેને રાહ જોઈ રહ્યા હતા તે આજે આવી ગયો છે. તો આજે એક્ઝામ જે છે તે 19 નવેમ્બરના રોજ યોજવામાં આવી હતી. તો હવે આપણે તેના વિશે ડિસ્ક્રિપ્શનમાં આપણે જોવાનું છે કે હવે તેમાં લેખિત એક્ઝામ જે છે તે લેખિત એક્ઝામનો સિલેબસ શું છે, તેની તૈયારી કઈ રીતના કરવી અને તેની એક્ઝામ જે છે તે ક્યારે લેવામાં આવશે, તે બધું આપણે આજના વિડીયો લેક્ચરમાં જોવાનું છે. તો મિત્રો, તમે જો હજી ચેનલ પર નવા હો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો અહીં આપેલા સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેથી કરીને મારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મેલ આઈડી પર તમને મળી રહેશે. તો આ છે બેલીફનું રિઝલ્ટ. તો આમાં ક્રાઇટેરિયા હતો કે જે સ્ટુડન્ટને 50% કે 50% કરતાં વધારે માર્ક્સ આવશે તે લોકો આમાં ક્વોલિફાય થશે. તો 100 માર્ક્સની એક્ઝામમાંથી જે લોકોને 50 માર્ક્સ કે 50% વધારે જેને આવ્યા છે તે લોકોને અહીં પાસ કરવામાં આવ્યા છે. તો આ એક્ઝામ જે છે તે 19 નવેમ્બર 2017 રોજ યોજવામાં આવી હતી કે જેના 4-5 મહિના બાદ હાલમાં રિઝલ્ટ આવી ગયું છે. તો જે જે સ્ટુડન્ટ અહીં પાસ થયા છે તેમને ખૂબ ખૂબ અભિનંદન અને આગામી એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ. તો મિત્રો, આ જે પાસ કરેલા સ્ટુડન્ટ છે તે 2,50,000 ફોર્મ ભરાયા હતા. 2,50,000માંથી કુલ 39,438 સ્ટુડન્ટને પાસ કરવામાં આવ્યા છે. તો આની જે મેઇન એક્ઝામ જે છે તે બી ઘણી ટફ રહેવાની છે. તો મિત્રો, આપણે અત્યારથી તમે ખાસી એવી તૈયારી શરૂ કરી દો જેથી કરીને તમે તે જે વેકેન્સી તે વેકેન્સીની અંદર તમે આવી જાઓ. તો 39,438 કુલ સ્ટુડન્ટને પાસ કરવામાં આવ્યા છે. તો મિત્રો, અહીં નીચે નોટ્સ આપવામાં આવી છે. તો નોટ્સમાં છે કે જે આગામી જે એક્ઝામ જે છે તે આગામી એક્ઝામ જે છે ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2018માં લેવામાં આવશે. તો હાલના 4-5 મહિના પછી એક્ઝામ છે. તો 5 મહિનામાં તમે આની પૂરેપૂરી તમે તૈયારી કરીને જે વેકેન્સી છે તે વેકેન્સીની અંદર તમે સામેલ થઈ શકો છો. તો મિત્રો, ખૂબ જ સારી એવી એક ઓપોર્ચ્યુનિટી છે. તો અત્યારથી તો પ્રેક્ટિસ શરૂ કરી દો. તો મિત્રો, આ પરીક્ષાનો અભ્યાસક્રમ શું છે તો આપણે જોઈએ. તો આ પરીક્ષામાં મિત્રો, તમને ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. તો તમને એક્ઝામમાં તમને પેપરમાં ફકરો આપેલો હશે અને તેની નીચે 5-10 ક્વેશ્ચન આપ્યા છે. તો તે 10-10 ક્વેશ્ચનને તમારે ફકરાની અંદરથી શોધીને તમારે જવાબ લખવાના રહેશે. તો ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. ત્યારબાદ છે સેકન્ડ પોઈન્ટ, એક વાક્યમાં પ્રશ્નોના જવાબ. તો તમને જે એક વાક્યમાં ક્વેશ્ચન આપેલો છે તેને આપણે એક વાક્ય કે બે વાક્યની અંદર આપણે પ્રશ્નનો જવાબ આપવાનો રહેશે. તો આ થઈ ગયો એક વાક્યમાં પ્રશ્નોના જવાબ આપવાની વાત. ત્યારબાદ છે નિબંધ લેખન. તો આપણે અગાઉ બી આપણે 11-12 ધોરણ સુધી આપણે નિબંધ લખી ચૂકેલા છીએ. તો તે આપણે નિબંધ આપણને ટોપિક આપેલો હશે તે ટોપિક પર આપણે નિબંધ લખવાનો રહેશે. તો આ થઈ ગયો આપણો થર્ડ પોઈન્ટ. ત્યારબાદ છે ચોથો પોઈન્ટ, પત્ર લેખન. કે કોઈને આપણને પત્ર લખવાનું કહેશે કે તમે આ માંદગી વિશે તમે કલેક્ટર કે બીજા કોઈને પત્ર લખો, તો તે આપણે પત્ર લેખનમાં લખવાનું રહેશે. ત્યારબાદ છે ટૂંક નોંધ. તો આ જે છે આપણે 1-12માં આપણે બી આ બી ભણી ગયા છીએ કે આપણે શોર્ટ નોંધ લખવાની આવતી હતી. તો આ જે ટૂંક નોંધ આપણે લખવાની છે કોઈ બી ટોપિક આપણને આપેલો હશે. ત્યારબાદ છે અહેવાલ. તો આપણને અહેવાલ બી આપણે ભણી ગયેલા છીએ. તો આ જે અહેવાલ જે છે તે આ બધી વસ્તુ આપણે યુટ્યુબ ચેનલ મારી પર ડેઈલી તમને આના વિડીયો તમને મળી રહેશે. તો આપણે ડેઈલી આપણે આ નવું નવું શીખશું. તો મિત્રો, આ થઈ ગયો છે મુખ્ય લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ. તો હવે આપણે જાણીએ કે આ પરીક્ષા પ્રશ્નપત્રની ભાષા કઈ રહેશે. તો મિત્રો, આ જે પ્રશ્નપત્ર છે તેની ભાષા છે ગુજરાતી. તો ગુજરાતી ભાષામાં આપણું પ્રશ્નપત્ર રહેશે અને તેના કુલ ગુણ રહેશે 100 માર્ક્સ છે. તો આ 100 માર્ક્સના પેપરમાં તમને ટાઈમ આપવામાં આવ્યો છે 3 કલાક. તો ડિસ્ક્રિપ્શનમાં લખવાનું છે. તો આ પેપર જે છે તમારો વર્ણનાત્મક પ્રકારનું રહેશે. તો મિત્રો, પ્રશ્નપત્રની ભાષા ગુજરાતી રહેશે, તેના કુલગુણ જે છે તે કુલગુણ 100 રહેશે અને તમને ટાઈમ લિમિટ જે છે તે ટાઈમ લિમિટ તમને 3 ઓવર તમને આપવામાં આવી છે. તો આ પરીક્ષા જે છે તે વર્ણનાત્મક પ્રકારની રહેશે. તો અહીં જે હવે લેખિત પરીક્ષા છે તેનો થોડોક ક્રાઇટેરિયા થોડોક અલગ છે. તો જે અનામત કક્ષાના જે ઉમેદવારો છે તેના આપણે 45 માર્ક્સ મેળવવાના રહેશે. તો 100 માર્ક્સની એક્ઝામમાંથી જે લોકોને 45 માર્ક્સ આવશે તે મેઇન એક્ઝામમાં ક્વોલિફાય રહેશે. તો તેવી જ રીતના બિન અનામત કક્ષાના ઉમેદવારને ઓછામાં ઓછા કુલ 50 ગુણ મેળવવાના રહેશે. 50 ગુણ કે 50 કરતાં વધારે જેને ગુણ મેળવ્યા છે તો
તે આ એક્ઝામમાં ક્વોલિફાય ગણાશે. તો જે મિત્રો અનામત કક્ષામાં આવે છે તેને 5 ગુણનો અહીં ફાયદો છે. તો પ્રિલિમ પરીક્ષામાં બધા માટે 50% ગુણ રાખવામાં આવ્યા, તો અહીં અનામત કક્ષાના ઉમેદવાર માટે તેને 5 ગુણની રાહત આપીને 45 ગુણ રાખવામાં આવ્યો છે. તો મિત્રો સારી એવી એક ઓપોર્ચ્યુનિટી છે, તો આજથી તમે તૈયારી શરૂ કરી દો. અને જો તમે આવા જ ડેઇલી વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર મેળવવા માંગતા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેથી કરીને મારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને તમારી મેલ આઈડી પર મળી રહેશે. તો મિત્રો તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને આવા જ વિડીયો ડેઇલી મેળવવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો. તો ફ્રેન્ડ્સ થેન્ક યુ ફોર વોચિંગ.